ગીર સોમનાથના ઉના તાલુકાના દેરવડા ગામના માછીમાર ગોવિંદભાઈ હમાભાઈ સોલંકી 2 વર્ષ પહેલા પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે બોટમાં ખલાસી તરીકે જોડાયા હતા, જ્યાં પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા તેમનું અને બોટનું અપહરણ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનમાં અપૂરતા પોષણ અને સારવારને અભાવે પાકિસ્તાન જેલમાં ગોવિંદભાઈનું મોત નીપજ્યું હતું. ગોવિંદભાઈના મૃતદેહને 26 દિવસ બાદ પોતાના વતને લાવવામાં આવતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. અહેવાલ ભરતસિંહ જાધવ, ગીર સોમનાથ. પાકિસ્તાન પકડાઈ ગયા, પાકિસ્તાન બીમાર થતા એનું મૃત્યુ થયું. હવે એને નથી છોડી મૂકવામાં આવે, જાતે અમારી ઘેરે પૂગી ગઈ. તમારી સરકાર પાસે માંગણી શું છે? સરકાર પર અમે મજૂરિયા માણસ છે, એની કાર્યવાહી માટે જે સરકાર અમને સહાય કરી ગઈ એવી અમારી માંગણી છે. વિમલ પંડ્યા, આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ વેરાવળ. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના દેલવાડાના માછીમાર ગોવિંદભાઈ હમાભાઈ સોલંકી, કે જેઓ પોરબંદરની બોટમાં 26 જાન્યુઆરી 2017ના રોજ માછીમારી કરવા અર્થે ગયેલ ત્યારે તેઓનું પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી દ્વારા અપહરણ કરવામાં આવેલ અને મલીર જેલમાં રાખવામાં આવેલ, તેનો 23 ઓગસ્ટ 2017ના રોજ મૃત્યુ થતા તેમનો મૃતદેહ ગઈકાલે કરાચીથી દુબઈ અને દુબઈથી અમદાવાદ એરપોર્ટ ઉપર લાવવામાં આવેલ અને અમદાવાદ એરપોર્ટથી આજે તેમના માદરે વતન દેલવાડા સુધી પહોંચાડવામાં આવેલ છે. એનો કાર્ડિયક ફેલ્યોર છે, કાર્ડિયક એક્ટિવિટી ફેલ્યોર અને બીપી લો છે એવું આવેલ છે.